नमो परिकल्पाणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो वज्रायाणं नमो लोरे सर्वसाहुणं ऐसो पंच नमो कारु सर्वपापनाशनं मंगलाणं च सर्वचे पड़वं भवै मंगलं अज्ञानतिमिरन्धानां ज्ञानायञ्जनशलाकया नेत्रयुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः मखादिव्याकुक्षिरत्ना शब्दजितवर्यात्मजम् श्रीराजचन्द्रगपं वन्दे तत्त्वलोचनदायकं प्रभुतत्त्वलोचनदायकम्। આજે કૃપાળુ દેવના વચનામૃતનો સ્વાધ્યાય આપણે 570મો પત્ર કર્યો, આજે 518, 519 અને 520મો પત્રનો થોડો ભાગ કરીશું। 518મો પત્ર લલ્લુજી મહારાજ પ્રત્યે લખાયો છે। મુંબઈ શ્રાવણ વ્રત નો સંવંત 1950। યોગ વાસિષ્ઠ, જીવમાં જેમ ત્યાગ વૈરાગ્ય અને ઉપસમ ગુણ પ્રગટે ઉદય પામે તે પ્રકાર લક્ષમાં રાખવાના ખબર લખ્યા તે પત્ર પ્રાપ્ત થયું। પહેલા એમણે પૂછાયું હતું કે યોગ વાસિષ્ઠ વાંચવું, તો એ સંબંધી કૃપાળુદેવે એમને પહેલા પત્રમાં જણાવ્યું હતું કે ત્યાગ વૈરાગ ઉપસમ ગુણ પ્રગટે એટલે એ અપેક્ષાથી ભલે વાંચો, એટલે એમણે એનો પ્રત્યુત્તર લખ્યો લલ્લુજીએ। લલ્લુજી મહારાજે પત્ર પ્રત્યુત્તર લખ્યો કે એ રીતે અમે ધ્યાનમાં રાખશું, લક્ષમાં રાખીશું, અને એ વાત એમણે અહીંયા કૃપાળુદેવે લખી છે કે તમારો એવો પત્ર પ્રાપ્ત થયો કે જેમાં તમે આ લખ્યું છે એવો કે ત્યાગ વૈરાગ અને ઉપસમ ગુણ પ્રગટે ઉદય પામે તે પ્રકાર લક્ષમાં રાખીશું, એવી જાતનો તમારો પત્ર મળ્યો। હવે અહીંયા મૂળ વાત તો કૃપાળુદેવે કરે છે કે એ ગુણો જ્યાં સુધી જીવને વિશે સ્થિરતા પામશે નહીં ત્યાં સુધી આત્મ સ્વરૂપનો વિશેષ વિચાર જીવથી યથાર્થપણે થવો કઠણ છે। ત્યાગ વૈરાગ અને ઉપસમ એવા ગુણો વિના કોઈ આમનામ આત્માની વાત કરે અને અભ્યાસ કરે અને દ્રવ્યસ્રુતનો અભ્યાસ કરી નાખે તો કાંઈ લાભ થાય નહીં। યુનિવર્સિટીમાં પણ સમયસર ભણાવી શકાય, અત્યારે તો બધું ઘણું બધું ચાલી રહ્યું છે, શાસ્ત્રીના કોર્સ વગેરે પણ થાય છે, એટલે અભ્યાસ તો થઈ શકે, અને ભૂતકાળમાં પણ સમયસર માત્ર નહીં પરંતુ કેટલાય શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હોય, કેટલી બધી ગાથાઓ કંઠસ્થ હોય, એને નય દ્વારા સમજ્યા હોય, એ બધું વ્યાકરણ પણ બરાબર ખબર હોય, એટલે બધું આવડતું હોય બરાબર સારી રીતે, અને એવી વિદ્વતા પણ હોય, પણ એથી કરીને કોઈને સમ્યક દર્શન થઈ જતું હતું એમ નહોતું। અને ગુરુદેવે પણ એ વાત તો કરી છે કે જેને 11 અંગ અને 9 પૂર્વનું જ્ઞાન હોય એવો, 11 અંગ અને 9 પૂર્વ સુધીનું જ્ઞાન હોઈ શકે એવો જીવ પણ અભવી હોય, એટલે કે એને આત્માનો અનુભવ થયો ન હોય એમ બની શકે, એટલે આ વાતને થોડીક ગંભીરતાપૂર્વક લેવાની જરૂર છે કે ત્યાગ વૈરાગ અને ઉપસમ એવા ગુણ પ્રગટવા જરૂરી છે, જ્યાં સુધી અંતરમાં ત્યાગની ભાવના નથી આવી, જ્યાં સુધી અંતરમાં જગતના પદાર્થો પ્રત્યે ઉદાસીનતાનો ભાવ નથી આવ્યો, બહારમાં
ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ હજી થયા જ કરે છે, રાગ દ્વેષના પરિણામ થયા કરે છે. એટલે કે જે કઈ ઉદયમાં આવે છે એ પ્રત્યે હજી કંઈક અંશે રુચિ રહ્યા કરે છે અથવા અરુચિ થાય છે, અણગમો થાય છે. આવું થાય છે એટલે ઉપશમ પણ નથી. તો એ ત્યાગ, વૈરાગ અને ઉપશમ એવા ગુણો પ્રગટે, એવા ગુણો ઉદયમાં આવે એટલે આ જે ગુણ છે એ પર્યાયમાં એવું પ્રગટ થવાની અપેક્ષાથી વાત છે. જીવની એવી યોગ્યતા થવી, અહીંયા ત્યાગ વૈરાગ ઉપશમ જે છે એવી જીવને પાત્રતા થવી, એવી પાત્રતા થયા વિના કોઈ એમનેમ અભ્યાસ કરવા બેસી જાય તો અભ્યાસ થશે પણ તેથી કંઈ પ્રાપ્ત નહીં થાય એમ કહેવાનો આશય છે. એટલે કૃપાળુદેવે ફરી વાત લખી છે કે એ ગુણો જ્યાં સુધી જીવને વિશેષ સ્થિરતા પામશે નહીં ત્યાં સુધી આત્મ સ્વરૂપનો વિશેષ વિચાર જીવથી યથાર્થપણે થવો કઠણ છે. વિશેષ વિચાર યથાર્થપણે, આત્મ સ્વરૂપનો વિચાર તો થઈ શકશે પણ એ વિચાર યથાર્થપણે થવો જોઈએ. યથાર્થપણે એટલે કે પરમાર્થે એની પ્રાપ્તિના અર્થે થવો જોઈએ. આત્મ સ્વરૂપનો વિચાર આપણે શા માટે કરીએ છીએ? કોઈ પરીક્ષા પાસ કરવી છે, પરીક્ષા પાસ કરવા માટે કંઈ આત્માના સ્વરૂપને આપણે નથી જાણતા. આપણે સ્વરૂપનો અનુભવ કરવો છે એટલે આત્મ સ્વરૂપનો યથાર્થ નિર્ણય થવો જોઈએ. નિર્ણય થશે તો જ સ્વરૂપમાં જવાશે. અને એવો નિર્ણય થવા માટે વાંચનમાં આત્મા વિશે ઘણી બધી વાત જાણી લીધી હોય એટલે કંઈ એવો નિર્ણય થઈ જાય છે એમ નથી. એ તો આત્મા વિશેની વાત તમે જાણી કે આત્મા આવો, આત્મા આવો, આત્મા આવો એમ. અને એના વિશે કદાચ મોટો નિબંધ પણ લખી શકાય. પણ એ તો આત્માને વિશે, તમે એને ક્યાં આત્મસાત કર્યું? આત્માની વાત છે, મારી વાત છે એમ નથી લીધું ને. જ્યારે એમ થાય કે આ વાત મારી છે એમ જ્યારે થાય, આત્માની દરેક વાતને પોતે પોતાની પર ઉતારે અને દરેક વાતમાં પોતે ત્યાં છે, એ પોતાની જ વાત છે એમ જ્યારે એવો એ પ્રયત્ન કરે, એવો અભ્યાસ કરે, તો એવો અભ્યાસ ક્યારે થશે? અને એ પણ એટલા માટે કે પોતાને સમ્યક તો પ્રગટ કરવું છે. તો એવો યથાર્થ પણ વિચાર થવો, આત્મ સ્વરૂપનો વિશેષ વિચાર જીવને યથાર્થ પણ થવો, એમાં ઘણા બધા બીજા પરિબળો પણ કાર્યકારી થાય છે. અને એમાં આ ત્યાગ, વૈરાગ, ઉપશમ એવા ગુણ હોવા જરૂરી છે. સ્વરૂપની રુચિ, અત્યંત રુચિ થવી જરૂરી છે. ભવના ભ્રમણનો થાક લાગ્યો હોય એ પણ જરૂરી છે. જેને હવે વધુ ભવ નથી કરવા એવો જેને નિર્ણય થયો છે, બસ બહુ થયું, અનંત કાળથી ઘણા ભવ કર્યા, હવે ભવ નથી જોઈતા, ભવના ભ્રમણનો ખરેખર જેને થાક લાગ્યો છે, જેને આત્માની ખરેખર રુચિ થઈ છે, એને બહારમાં કોઈ પદાર્થ પ્રત્યે હવે રુચિ રહી નથી, જગતના બધા પદાર્થો પ્રત્યે એને ઉપશમ ભાવ, વૈરાગ્યનો ભાવ વર્તે છે, એટલે કે કોઈ પ્રત્યે ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ નથી, અને કર્મના ઉદયો આવે છે એ પ્રત્યે પણ એને ઉદાસીનતા વર્તે છે, એટલે ઉપશમ ભાવ છે. એની સાથે જોડાઈ જતો નથી, ભલે હજી એને સમ્યક્ત્વ અનુભૂતિ સહિત થયું ન હોય, છતાં પણ એને અંતરમાં એવા ભાવ રહ્યા કરતા હોય કે આ બધું ઉદયને કારણે છે. અને એમાં એને કદાચ ક્યારેક કોઈક રીતે જોડાવાનું થાય, છતાં પણ એને માટે એને ખેદ થાય કે આવા વિકલ્પોમાં હું ચાલ્યો ગયો, જે કરવા યોગ્ય ન હતું એમાં મારે શા માટે જોડાવવું થયું, એ પરમાત્મા આ ઠીક નથી થતું, હું ભગવાન આત્મા સિદ્ધ સમાન શુદ્ધ પવિત્ર છું અને આ બધું મને ન હોય, મને હજી ક્યાંક કોઈક રીતે રુચિનો અભાવ છે, મને હજી ક્યાંક આ મહાપુરુષોની વાતમાં અવિશ્વાસ છે કે શું? મહાપુરુષો તો એમ કહે છે કે સ્વરૂપમાંથી જ આત્માને જે ધ્યાવે છે એને સ્વરૂપમાંથી જ આનંદની અનુભૂતિ થાય છે, સ્વરૂપમાં સુખ છે, શાંતિ છે, અને સ્વરૂપમાંથી પ્રાપ્ત થતા સુખ, શાંતિ, આનંદ એ બહારમાં ક્યાંયથી પ્રાપ્ત થતા નથી. આવી મહાપુરુષો વાત કરે છે, અનુભવ સહિતની વાત કરે છે, તો હજી મને કંઈક કોઈક રીતે એમાં અવિશ્વાસ છે.
પૂરી શ્રદ્ધા નથી, એટલે હું બહારના વિષયો તરફ દોડી જાઉં છું, એમ કરી અને એ ખેદ કરે એવી એની દશા હોય. બહારના વિષયો, આત્મા સિવાય બહારના વિષયોની રૂચિ જ્યારે જ્યારે થાય ત્યારે એ જીવ એમ ખેદ કરતો હોય, ત્યારે ખરેખર એને ઉપશમ ગુણ પ્રગટ્યો એમ કહેવામાં આવે. કર્મના ઉદયને કારણે કેટલાય પદાર્થો એની સમીપમાં આવશે, કેટલાય એવા પ્રસંગો બનશે, એવા સંયોગો થશે, પણ એ બધામાં એ અટવાઈ નહીં જાય. એ જાગૃત રહેશે, સદાય જાગૃત રહેશે કે ના, આ બધું મારું કાર્ય નથી, આ હું નહીં. હું તો જેમ મહાપુરુષોએ કહ્યું છે એમ ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ જ છું અને એવા અનુભવ કરવા વાળો છું. એટલે જગતના પદાર્થોની રૂચિ રહે નહીં, એટલે ત્યાગ વૈરાગ અને ઉપશમ, આને માટે ગુરુદેવે ઘણી જગ્યાએ ઘણી વાત લખી છે, આત્મસિદ્ધિમાં પણ એ વાત કરી છે. ત્યાગ વૈરાગ્યના ચિત્તમાં થાય ને તેને જ્ઞાન, અને પછી સાથે એમ પણ લખ્યું છે કટકે ત્યાગ વૈરાગ્યમાં તો ભૂલે નિજમાન, તો પછી આત્માનું ભાન રહેતું નથી. માત્ર ત્યાગ ને વૈરાગમાં જ રોકાઈ જાય તો પછી તો સ્વરૂપની દ્રષ્ટિ નથી થતી. એટલે બંને વાત લખી છે, કેમ કે આ ત્યાગ વૈરાગ ઉપશમ જે છે એ ગુણો પોતાના સ્વરૂપની પ્રાપ્તિને અર્થે છે, કઈ એમાં અટકી જવાનું નથી. બસ આ બધું છોડ્યું છોડ્યું છોડ્યું, આ છોડીને નીકળી ગયા, દીક્ષા લઈ લીધી, અથવા આમ કર્યું તેમ કર્યું, એમ વાત નથી. એવું સાદું જીવન જીવતા ઘણા લોકો જોવા મળે, ઘણી બધી વસ્તુઓનો ત્યાગ કર્યો હોય, દાન આપતા હોય, બધું હોય, પણ સ્વરૂપની દ્રષ્ટિ ન હોય. સ્વરૂપની પ્રાપ્તિ માટે આ બધું છે, એટલે મૂળ વાત તો એ છે. અને દુઃખી થયો છે એટલા માટે કે સ્વરૂપની પ્રાપ્તિ એને કરી નથી ને, એટલે તો સ્વરૂપને જાણ્યું નહીં, જાણ્યું નહીં એટલે અનુભવ્યું નહીં, માટે દુઃખી થયો છે. તો આ વાત અહીંયા મહત્વની હતી, એટલે આપણે લીધી છે કે એ ગુણો જ્યાં સુધી જીવને વિશેષ સ્થિરતા પામશે નહીં, ત્યાં સુધી આત્મ સ્વરૂપનો વિશેષ વિચાર જીવથી યથાર્થપણે થવો કઠણ છે. પણ એનો અર્થ એવો નથી થતો કે આ જીવન આખું આ ત્યાગ વૈરાગ ને ઉપશમ ની યોગ્યતા પ્રાપ્ત કરવામાં જ વિતાવી દેવું, એમ નથી થતો. એનો અર્થ એવો થાય છે કે સત્વર એ ગુણોને પ્રાપ્ત કરવા, કેમ કે મૂળ વસ્તુ તો પોતાના સ્વરૂપની પ્રાપ્તિ છે, લક્ષ્ય તો પોતાના સ્વરૂપની પ્રાપ્તિનું છે, અને એને માટે આ ગુણો એને પ્રગટ કરવાના છે, આ યોગ્યતારૂપ ગુણો છે. પછી એમાં એમાં જો અટવાઈ જાય અને સ્વરૂપનો વિચાર જ ના કરે, પછી એમ કે ના ના, કૃપાળુદેવે તો એમ કહ્યું છે કે ત્યાગ વૈરાગ ઉપશમ ન હોય ત્યાં સુધી આત્માનો વિચાર ના કરવો, એવો ઊંધો અર્થ કરવાની વાત નથી કરી કૃપાળુદેવે. આત્મ સ્વરૂપનો વિશેષ વિચાર તો થવો જ જોઈએ, અને એ થવાનું તો નક્કી છે, થવો જોઈએ એ વાત તો નક્કી જ છે, એ તો મોક્ષનો માર્ગ છે. પણ એને નહીં થાય જો આ ત્યાગ વૈરાગ ઉપશમ નહીં હોય તો, બસ આટલી વાત કરવી છે. એટલે આ યોગ્યતાની વાત કરી છે. આત્મા રૂપી છે અરૂપી છે એ આદિ વિકલ્પ તે પ્રથમમાં જે વિચારાય છે તે કલ્પના જેવા છે, કેમ કે જ્યાં સુધી આ બધું નથી ત્યાં સુધી આત્મા વિશેની બધી વાત જે છે એ માત્ર માહિતી જ્ઞાન રૂપ છે. જીવ કંઈક પણ ગુણ પામીને જો શીતળ થાય તો પછી તેને વિશેષ વિચાર કર્તવ્ય છે. કંઈક પણ હળવો થાય, શીતળ થાય, આ ઉછળી રહ્યો છે ને, ગરમ ગરમ થઈ ગયો છે, પરના વિચારો કરીને, પરના વિકલ્પો કરીને, મોહમાં અંધ થઈને, અભિમાન કરીને, મદમાં અભિમાનમાં એ ઉષ્ણો થઈ ગયો છે, એ બધા એને છોડીને શાંત પડવાની જરૂર છે, શીતળ થવાની જરૂર છે. જીવ કંઈક પણ ગુણ પામીને જો શીતળ થાય તો પછી તેને વિશેષ વિચાર કર્તવ્ય છે. વ્યવહારમાં આપણે એમ કહીએ છીએ કે ભાઈ ઠાડો પણ ઠંડો પણ શાંત થા, આમને આમ ગુસ્સામાં ને ગુસ્સામાં, ક્રોધમાં અને અભિમાનમાં, અને અમે કંઈક છીએ એવા માન કસાય પોષી અને તું કાંઈ પામવાનો નથી. એટલે વ્યવહારમાં પણ એમ કહેવાય છે. આગળ કહે છે કે આત્મદર્શન આદિ પ્રસંગ તીવ્ર મુમુક્ષુપણું ઉત્પન્ન થયા પહેલા ઘણું કરીને કલ્પિતપણે સમજાય છે. આત્મદર્શન ક્યારે સમજાય ને કોને સમજાય? બધા બેઠા હોય સભામાં, પહેલી વાર આવ્યો એ પણ એમ કે ના મને આત્મદર્શનની વાત સમજાઈ ગઈ, આત્મા વિશે કાંઈ જાણતો ન હોય એ પણ એમ કે. જે રોજ આવે છે અને
રોજ આવે છે, છતાં પણ કોઈ શાસ્ત્ર વાંચન વગેરે કરતો નથી, એના ઉપર મનન મંથન ચિંતન કરતો નથી. એ પણ એમ કે ના, અમને બરાબર છે, આત્મદર્શનની આજે ગુરુદેવે વાત કરી એ સમજાઈ ગઈ. અને બીજો એવો પણ હોય કે રોજ નિયમિત એના વાંચન કરતો હોય, એના સંબંધીના અનેક નય દ્વારા અનેક રીતે એ વિચાર કરતો હોય અને વસ્તુ સ્વરૂપને સમજી અને આત્મસાત કરતો હોય, એને જે આત્મદર્શનની વાત સમજાય એમાં કેટલો બધો ફેર પડી જાય છે. એટલે આત્મદર્શન આદિ પ્રસંગ એની વાત કરવામાં આવી હોય કે અનુભૂતિ કેવી રીતે થાય, કેવી રીતે, તો એ વાત કોને ખરેખર સમજાય છે એ અહીંયા કહ્યું છે કે આત્મદર્શન આદિ પ્રસંગ તીવ્ર મુમુક્ષુપણું ઉત્પન્ન થયા પહેલા ઘણું કરીને કલ્પિતપણે સમજાય છે, જેથી હાલ તે સંબંધી પ્રશ્ન સમાવવા યોગ્ય છે. એ જ વિનંતી. આત્મદર્શન વિશેના એમણે પ્રશ્ન પૂછ્યા હશે એટલે કૃપાળુ દેવે એમને ના પાડી કે હમણાં એ વાતને સમાવો. તીવ્ર મુમુક્ષુપણું ઉત્પન્ન થયા પહેલા, તીવ્ર મુમુક્ષુપણું કોને કહેવાય કે જેને એકમાત્ર પોતાનો આત્મા, બસ એ સિવાય બીજી કોઈ વાતમાં રસ જ ન પડે, કોઈ વાતની રૂચિ ન થાય, ખાતા પીતા ઉઠતા બેસતા હું ભગવાન આત્મા શુદ્ધ છું, અને એ સિવાય બીજી બધી વાત એને ગૌણ કરી દીધી હોય, કોઈ પણ વાતમાં એને રસ જ ન પડે, એને ચેન ન પડે એમ કે કેમ કરીને મારા સ્વરૂપની પ્રાપ્તિ મને થાય, એટલી બધી અંદરમાંથી રૂચિ થઈ હોય, એવી લગની લાગી ગઈ હોય કે કેમ કરીને સ્વરૂપની પ્રાપ્તિ કરવું, એવું મુમુક્ષુપણું થયું હોય, અને એને માટે થઈ એવું મુમુક્ષુપણું પ્રગટ કરવા માટે એટલો બધો પુરુષાર્થ કરવા માટે તૈયાર થઈ જાય, ગમે તે કાર્ય કરવા માટે એ તૈયાર થઈ જાય. એટલે કેમ કે એને એમ કહેવામાં આવે કે આટલા શ્લોક તમે વાંચો, આટલું સમજો, આટલું કરીને પહેલા આવો, તો પણ એ તૈયાર. એને એમ કહેવામાં આવે કે સવારના 4 વાગે ઉઠીને મારી પાસે આવજો ત્યારે હું તમને કહીશ, તો 4 વાગે ઉઠીને આવવા માટે પણ તૈયાર હોય. અને સદગુરુ જો મળી ગયા હોય એવા આત્મજ્ઞાની, તો એની બધી આજ્ઞા માનવા માટે એ તૈયાર હોય, સ્વાર્પણનો ભાવ હોય, એવું તીવ્ર મુમુક્ષુપણું જેને ઉત્પન્ન થયું છે એ બુદ્ધિપૂર્વક આમ ને તેમ વિચાર કરતો નથી કે ના આટલું કરવું ને આટલું નથી કરવું, આ નથી કરવું ના નથી કરવું, એમ ઉલ્લતો નથી, પરંતુ જ્ઞાની મહાપુરુષની આજ્ઞાને બરાબર એ માને છે, સમજે છે, એટલે એવો સ્વાર્પણનો ભાવ પણ હોવો જોઈએ. કૃપાળુદેવે એ વિશે ઘણી વાત કરી છે. માથું મૂકે એવા શિષ્ય હોવા જોઈએ, પહેલા મસ્તક મૂકીને આવે. અહીંયા કહે છે કે આત્મદર્શન આદિ પ્રસંગ તીવ્ર મુમુક્ષુપણું ઉત્પન્ન થયા પહેલા ઘણું કરીને કલ્પિતપણે સમજાય છે. આજકાલ બધા લોકો આની વાતો કરતા થઈ ગયા છે, અંદરમાં લગ્ની લાગી નથી, છતાં એ બધા જ સમ્યક દર્શન વિશેની વાતો તો કરે છે, ક્રમબદ્ધ પર્યાયની પણ વાત કરે છે. કૃપાળુ કહે છે કે ત્યાગ વૈરાગ ઉપશમ એવા ગુણો દ્વારા યોગ્યતા પ્રાપ્ત કરવી, પાત્રતા પ્રાપ્ત કરવી, એવો અભ્યાસ કરવો અને અંદરમાં એવી સ્વરૂપની પ્રાપ્તિની લગ્ની લાગવી, એના સિવાય બીજું કાંઈ ગમે નહીં, એવી જ્યારે દશા ઉત્પન્ન થાય, બધું જ વીર્ય પોતાના સ્વરૂપની પ્રાપ્તિ માટે જ જે લગાવી દે છે એ સાચો મુમુક્ષુ છે, અને એને જ આત્મદર્શનની વાત સમજાય છે. સમજવું એટલે કે પોતાના લક્ષ્ય આત્મસ્વરૂપ પ્રગટ કરવાને લક્ષ્ય સમજવાનું હોય, એમ નહીં કે અમને ખબર પડે છે કે કેવી રીતે સમ્યક દર્શન થાય, એવી વાત નથી હોતી ત્યાં, એવી રીતે વાત નથી. એટલે એ અપેક્ષાથી આખી વાત લખી છે. એટલે એના સંબંધીના પ્રશ્ન જે થતા હોય એને માટે હજી એમને વાર છે, એમ કૃપાળુદેવે લખ્યું. એટલે લલુજી મહારાજને એમ લખ્યું કે એના પ્રશ્નો હમણાં સમાવવા. એ પછી 519મો પત્ર છે. આ પત્ર કદાચ સુભાગભાઈ પ્રત્યે લખાયો છે, સ્પષ્ટ નથી એ બાબતમાં. મુંબઈ, શ્રાવણવદ, નવમ શનિવાર 1950. પ્રસંગના ચારે બાજુના પ્રારબ્ધ વસાત દબાણથી કેટલાક વ્યવસાયી કાર્ય થઈ આવે છે, પણ ચિત્ત પરિણામ સાધારણ પ્રસંગમાં પ્રવૃત્તિ કરતા વિશેષ સંકોચાયેલા રહ્યા કરતા હોવાથી
આ પ્રકારના પત્ર આદિ લખવા વગેરેનું બની શકતું નથી, જેથી વધારે નથી લખાયું, તે માટે બંને ક્ષમા આપવા યોગ્ય છો. સુભાગભાઈ અને બીજા પણ ડુંગરભાઈ વગેરે બધા મુમુક્ષુઓ, કૃપાળદેવના અનુયાયીઓ, નજીકના અનુયાયીઓ, એ બધા ઈચ્છતા હતા કે કૃપાળદેવ માર્ગદર્શન આપે, અમુક બાબતમાં માર્ગદર્શન આપે, અથવા તો ત્યાં આવે અને પ્રત્યક્ષ માર્ગદર્શન આપે. આ બધી વાત હોય તો એના સંબંધીની આમાં વાત છે કે પોતાને અત્યારે સેવા કર્મના ઉદય છે એટલે વેપારમાં વ્યસ્ત રહેવું પડે છે, એટલે અત્યારે એવું એવા પત્ર આદિ લખી શકાતા નથી, એ માટે ક્ષમા. 520મો પત્ર બહુ લાંબો છે અને ઘણી વાત લખી છે. એમાં મૂળ વાત એ છે કે કૃપાળુદેવનો સંગ અને કૃપાળુદેવ ત્યાં આવી અને આ બધા મુમુક્ષુઓને એવી રીતે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની વાત આપે, એવું બીજ જ્ઞાન આપે, એ બધી વાત જે છે ને, એ અપેક્ષા જે છે ને આખી, તો એના અનુસંધાનમાં આખી વાત કરવામાં આવી છે. આ જે પત્ર જે છે એ સુભાગભાઈને લખવામાં આવ્યો છે, તો એની પાછળનું પ્રયોજન એ છે. એટલે એ વાતને લક્ષમાં રાખ્યા વિના પત્ર સમજાય એવો નથી, એ વાતને લક્ષમાં રાખવાની છે. કેમ કે એ બધા હંમેશા કૃપાળુદેવનો સંગ ઇચ્છતા હતા, એમની નિશ્રામાં રહી અને પોતે સમ્યક્ત્વ પ્રગટ કરે એવું ઇચ્છતા હતા, એટલે બધાની હંમેશા એવી જ માગણી રહેતી હતી કે કૃપાળુદેવ ક્યારે મુંબઈથી આવે અને એમની નિશ્રામાં અમે બધા રહીએ. તો અહીંયા પત્રમાં લખે છે કે શ્રી સાયલા ગામે સ્થિત પરમ સ્નેહી શ્રી સુભાગભાઈને શ્રી મોહમય ક્ષેત્રથી મુંબઈથી આ પત્ર લખાયો છે. એટલે શ્રાવણ વદ અમાસ ગુરુવાર 1950ના દિવસે કહે છે કે શ્રી મોહમય ક્ષેત્રથી ના ભક્તિપૂર્વક યથાયોગ્ય પ્રાપ્ત થાય. વિશેષ વિનંતી કે તમારો લખેલ કાગળ પહોંચ્યો છે તેનો ઉત્તર નીચેથી વિચારશો. હવે સુભાગભાઈનો પત્ર આપણી પાસે નથી, સુભાગભાઈનો ધારો કે પત્ર અત્યારે હોય અને પછી આપણે આ ગોપાળદેવનો ઉત્તર વાંચીએ તો વધારે આપણને ખ્યાલમાં આવે. પણ આખો પત્ર જે છે મેં કહ્યું એ પ્રમાણે એ રીતે જ લખાયો છે, અને એ વાતને ખ્યાલમાં રાખીશું કે સુભાગભાઈ વગેરે મુમુક્ષુ શું ઈચ્છતા હતા, એ વાતને ખ્યાલમાં રાખીએ તો આ પ્રત્યુત્તર જે છે તે સમજાશે. તો કૃપાળુદેવ અહીંયા લખે છે કે જ્ઞાન વાર્તાના પ્રસંગમાં ઉપકારી એવા કેટલાક પ્રશ્નો તમને થાય છે તે તમે અમને લખી જણાવો છો, અને તેના સમાધાનથી તમારી ઈચ્છા વિશેષ રહે છે. તેથી કોઈ પણ પ્રકારે જો તમને તે પ્રશ્નોના સમાધાન લખાય તો સારું એમ ચિત્તમાં રહ્યા કરતા છતાં, એટલે સમાધાનો તો કૃપાળુદેવ લખે છે પણ વધારે ને વધારે એમની પાસેથી પ્રાપ્ત કરવાની આ મુમુક્ષુઓની ઈચ્છા છે. અને એ વાત કૃપાળુદેવ સમજે છે અને એમના પણ ચિત્તમાં એમ છે કે એ પ્રશ્નોના સમાધાનો વધારે ને વધારે લખાય, એમને એવા સમાધાનો મોકલી શકાય કે જેથી એ બધાને એ દ્વારા જ્ઞાન પ્રાપ્તિ થાય. એટલે કહે છે કે એવી તેના સમાધાનથી તમારી ઈચ્છા વિશેષ રહે છે, તેથી કોઈ પણ પ્રકારે જો તમને તે પ્રશ્નોના સમાધાન લખાય તો સારું એમ ચિત્તમાં રહ્યા કરતા છતાં, એવું અમને ચિત્તમાં રહે છે છતાં ઉદય યોગથી તેમ બનતું નથી. વર્તમાનમાં એવા ઉદય વર્તે છે એટલે અમે જે રીતે સમજીએ છીએ એ પ્રમાણે અમે તમને લખી નથી શકતા, એમ કહેવાનો આશય છે. પત્ર લખવામાં ચિત્તની સ્થિરતા ઘણી જ ઓછી રહે છે. જો પત્ર લખવામાં ચિત્તની સ્થિરતાની શું જરૂર એ જરા સમજીએ, એ નહીં સમજીએ તો આ વાત નહીં ખ્યાલમાં આવે. કૃપાળુદેવ વેપારમાં હોય વ્યસ્ત અને અનેક પ્રકારના વિકલ્પો એ વખતે ચાલતા હોય,
અને એ કંઈ વેપારનો પત્ર લખવો હોય તો બહુ સહેલું છે, એ 5 લીટીમાં કે 10 લીટીમાં લખી નાખાય. પણ અહીંયા તો આત્માની વાત છે, પોતે પોતાના સ્વરૂપમાં વિશેષ એકાગ્રતા કરે અને એવા એકાગ્રતાના પ્રયત્ન, પુરુષાર્થ પછી, ધ્યાન પછીથી, શાંત ચિત્તે, કોઈ પણ જાતની બીજી વાત હોય નહીં, અને એમ જ્યારે એ બેસી અને કંઈક લખે તો જ લખી શકાય. તો એ વારંવાર એવું થવું મુશ્કેલ એવું થતું ન હતું, કેમ કે એમને આ ઉપાધિ હતી, વેપારની ઉપાધિ હતી, એટલે એ અપેક્ષાથી એમ લખે છે કે પત્ર લખવામાં ચિત્તની સ્થિરતા ઘણી જ ઓછી રહે છે. એટલે એમની જે અપેક્ષા છે ચિત્તની સ્થિરતાની એ ઘણી ઊંચી છે. સામાન્ય ચિત્તની સ્થિરતા એમ નહીં, ચલો હવે શાંતિથી 1/2 કલાકનો ટાઈમ છે તો આપણે લખી નાખીએ, એમ આપણે જે માનીએ છીએ એમ નહીં. એમની ચિત્તની સ્થિરતા એટલે ઘણી ઊંચી વાત છે. પોતે પોતાના સ્વરૂપનો અનુભવ કરતા હોય એવા જ્ઞાની પુરુષને ચિત્તની સ્થિરતાનું લેવલ જે છે એ આપણે કલ્પી ન શકીએ એવું ઊંચું હોય છે. એમને ચિત્તની સ્થિરતા એટલે સ્વરૂપ સિવાય બીજો કોઈ વિકલ્પ જ ના આવે એવી ઘણો સમય એવી નિર્વિકલ્પ અને સવિકલ્પ બંને દશા રહ્યા કરે. નિર્વિકલ્પ તો થોડી વાર માટે હોય પણ સવિકલ્પ દશામાં પણ એ જ લક્ષ રહ્યા કરતું હોય એને ચિત્તની સ્થિરતા કહી છે. ચિત્ત આડું અવળું ભટકે જ નહીં, બીજી કોઈ વાતમાં જાય જ નહીં, એવી ચિત્તની સ્થિરતાની વાત છે. એટલે પત્ર લખવામાં ચિત્તની સ્થિરતા ઘણી ઓછી રહે છે એ અપેક્ષાથી વાત છે. અથવા ચિત્ત તે કાર્યમાં અલ્પ માત્ર છાયા જેવો પ્રવેશ કરી શકે છે, એટલે કે જેટલી ડેપ્થમાં જવું જોઈએ એ રીતે ચિત્ત ત્યાં જતું નથી, લખવામાં એમ ચિત્ત રહેતું નથી, જેથી તમને વિશેષ વિગતથી પત્ર લખવાનું થઈ આવતું નથી, એટલે એમ વિશેષ વિગતથી પત્ર લખાતો નથી. કોઈ જ્ઞાની મહાપુરુષ બધી વાતને સમજાવ્યો હોય અને શિષ્યને બધી વાત આપવી હોય ને ત્યારે એને સંતોષ ન થાય અને એમ થાય કે ના હજી કંઈક રહી જાય છે. એટલે જ્યારે પૂર્ણપણે સ્વસ્થતા છે, પૂર્ણપણે પોતે એકાગ્રતા કરી છે અને એવે વખતે શિષ્યને બોલાવીને કહે છે અને જે ઉપદેશ નીકળે છે એ અદભુત હોય છે, એ અદભુત હોય છે. આવી જ કંઈક વાત છે અહીંયા કે એવી ચિત્તની સ્થિરતા હોય કે જે વખતે પોતે પોતાના પુરુષાર્થનો સમગ્ર નિચોડ આપી દે, શિષ્યને આપી દે એમ, એવું જ્ઞાની પુરુષને હંમેશા હોય છે. એટલે એમને એમ લાગે છે કે ના વાત લખાઈ છે પણ હજી જે રીતે જે પ્રમાણે આપવા જેવી હતી એ રીતે હજી અપાઈ નથી, એટલે એમ લખે છે કે અથવા ચિત્ત તે કાર્યમાં અલ્પ માત્ર છાયા જેવો પ્રસંગ કરી શકે છે જેથી તમને વિશેષ વિગતથી પત્ર લખવાનું થઈ આવતું નથી. આગળ લખે છે કે એક એક કાગળ લખતા 10-10, 5-5 વખત 2-2, 4-4 લીટી લખી તે કાગળ અધૂરા મૂકવાનું ચિત્તની સ્થિતિને લીધે બને છે. જો એમાં પ્રમાદ નથી પણ કંઈક લખવા ધારે છે પણ હજી જે રીતે એમને લખવું છે ને જે રીતે વાત આપવી છે એ રીતે નથી થતું એટલે મૂકી દે છે, એટલે મૂકી દે છે. જો જ્ઞાની પુરુષોને પણ એવા સામે પાત્ર હોય તો એને માટે થઈ અને કંઈક આપવાનો વિકલ્પ આવ્યો હોય ને તો પછી એવું જ આપે, અને એમાં એ પોતે નથી આપી શકતા તો પછી નથી આપતા, અધૂરું નથી આપતા, ચાલો આટલું હમણાં તો લખો એટલે ચાલશે એવી કોઈ વાત એમને હોતી જ નથી. જ્ઞાની પુરુષોની આ જ વિશેષતા હોય છે. જ્ઞાની પુરુષોની દ્રષ્ટિમાં આપણે આવ્યા એક વખત અને એમની કૃપાનું ભાજન આપણે થઈએ પછી આપણને બધું પ્રાપ્ત થઈ જાય છે. એટલે એમની કૃપાનું ભાજન થવા માટે શું કરવું જોઈએ? એમની કૃપા જ્ઞાની પુરુષની, એવા પ્રત્યક્ષ જ્ઞાની પુરુષ પણ મળ્યા હોય તો એમની કૃપાનું ભાજન થવા માટે એમની કોઈ શારીરિક સેવા કરીએ કે એમને કંઈક ભેટ આપીએ કે એથી કંઈ નથી થતું, પણ એમણે જે પુરુષાર્થ કર્યો છે એ પુરુષાર્થનું મહાત્મા આવે અને એ જે લક્ષ્ય પુરુષાર્થ કરી રહ્યા છે એવું જ પોતાને પણ લક્ષ રહેતું હોય અને એ વાત જ્ઞાનીને ખ્યાલમાં આવી જાય કે આ સાચો જીવ છે, આ પુરુષાર્થ કરવા વાળો જીવ છે, તો એમની કૃપાનું ભાજન થવાય અને એ બધી વાત આપે. પછી જ્ઞાની જ્ઞાની છે એ પોતે જેની જવાબદારી લઈને એને બધું જ આપી દે છે, પછી કઈ કહેવા પણ રહેતું નથી. કેટલીક વાત તો એમની નિશ્રામાં રહેવાથી જ પ્રાપ્ત થઈ જાય છે.
એટલે કોઈક અપેક્ષાએ ક્યારેક એમ પણ કહેવાય છે ને કે આ જ્ઞાની પુરુષના ચરણમાં મસ્તક મૂકી દે ને એટલે બધું પ્રાપ્ત થઈ જશે, એમ જે કહેવાય છે એ અપેક્ષાથી કહેવામાં આવતું હોય છે. અહીંયા કહે છે કે એક એક કાગળ લખતા દસ દસ પાંચ પાંચ વખત બબ્બે ચાર ચાર લીટી લખી તે કાગળ અધૂરા મૂકવાનું ચિત્તની સ્થિતિને લીધે બને છે. ક્રિયાને વિશે રૂચિ નહીં તેમ પ્રારબ્ધ બળ પણ તે ક્રિયામાં હાલ વિશેષ ઉદયમાં નહીં હોવાથી તમને તેમજ બીજા મુમુક્ષુઓને વિશેષપણે કંઈ જ્ઞાન ચર્ચા લખી શકાતી નથી. એવું કંઈક કરવાનું મન થતું નથી, ક્રિયાને વિશે રૂચિ નહીં તેમ પ્રારબ્ધ બળ એટલે વર્તમાનમાં જે સંયોગો આવ્યા છે એ ભવિષ્ય એ આખું જે થઈ રહ્યું છે તે કર્મના ઉદય કારણે પ્રારબ્ધ બળ પણ તે ક્રિયામાં હાલ વિશેષ ઉદયમાં નહીં હોવાથી તમને તેમજ બીજા મુમુક્ષુઓને વિશેષપણે કંઈ જ્ઞાન ચર્ચા લખી શકાતી નથી. ચિત્તમાં એ વિશે ખેદ રહે છે તથાપિ તેને હાલ તો ઉપશમ કરવાનું જ ચિત્ત રહે છે. એટલે એ વિશે એમને ચિત્તમાં ખેદ પણ રહે છે કે આ મુમુક્ષુઓને એવી વાત નથી લખી શકાતી, એ વાતનો ખેદ પણ કૃપાળુદેવને રહે છે. પણ છતાં એ ખેદને એ ઉપસમાવી દે છે, ખેદને કારણે એ પોતાના સ્વભાવ ભાવથી વિચલિત થઈ જાય એવી કાંઈ એમની દશા ન હતી. ખેદને ઉપસમાવે છે, કહે છે કે તથાપિ તેને હાલ તો ઉપશમ કરવાનું જ ચિત્ત રહે છે. પછી આગળ લખે છે કે એવી જ કોઈ આત્મદશાની સ્થિતિ હાલ વર્તે છે, ઘણું કરીને જાણીને કરવામાં આવતું નથી, અર્થાત પ્રમાદ આદિ દોષે કરી તે ક્રિયા નથી બનતી એમ જણાતું નથી. ઘણું કરીને જાણીને કરવામાં આવતું નથી, અર્થાત એનો અર્થ કર્યો છે કે પ્રમાદ આદિ દોષે કરી તે ક્રિયા નથી બનતી, પ્રમાદને કારણે એ ક્રિયા નથી બનતી એમ નથી લાગતું, એમ જણાતું નથી, એમાં કોઈ પ્રમાદ છે એમ નથી. કૃપાળુદેવને પ્રમાદ નથી કરવામાં એમ નથી. આગળ લખે છે કે જે મુખ સંબંધી જ્ઞાન વિશે સમયસાર ગ્રંથના કવિતાદિમાં તમે અર્થ ધારો છો તે તેમ જ છે એમ સર્વત્ર છે એમ કહેવા યોગ્ય નથી. જો બનારસીદાસે નાટક સમયસાર લખ્યું અને નાટક સમયસાર જે છે એની વાત અહીંયા લીધી છે. નાટક સમયસારમાં જે વાત કરવામાં આવી છે અને મૂળ સમયસાર ગ્રંથમાં જે વાત કરવામાં આવી છે એમાં એમાં થોડો ફેર છે, અને એ ફેર જે છે એ વાત કૃપાળુદેવે અહીંયા સમજાવી છે. બહુ શાંતિથી સમજવાનું છે. મુખરસ સંબંધી જ્ઞાન વિશે, મુખરસની વાત જે છે એટલે કે અંતરમાં જે પોતાને સ્વરૂપનું લક્ષ્ય કરતા જે આનંદની અનુભૂતિ થાય છે એવો જે રસ એ મુખરસ છે. અને એ મુખરસ સંબંધી અગાઉ એક પત્રની અંદર પણ આપણે એ વાત કરી હતી, કૃપાળુદેવે મુખરસ સંબંધીની વાત લીધી હતી. એટલે તો જે મુખરસ સંબંધી જ્ઞાન વિશે સમયસાર ગ્રંથના કવિતા આદિમાં એટલે આ નાટક સમયસારમાં તમે અર્થ ધારો છો તે તેમ જ છે એમ સર્વત્ર છે એમ કહેવા યોગ્ય નથી. તમે ધારો છો તેમ જ છે એમ સર્વત્ર છે બધે જ એમ છે એમ કહેવા યોગ્ય નથી, એટલે બધે એમ વાત નથી. બનારસીદાસે સમયસાર ગ્રંથ હિન્દી ભાષામાં કરતા કેટલાક કવિત સવૈયા વગેરેમાં તેના જેવી જ વાત કહી છે. મૂળ સમયસાર જે છે એ ગ્રંથ બનારસીદાસજીના અધ્યયનમાં આવ્યો અને એ તો મોટા પંડિત હતા, અને પંડિત હતા એટલું જ નહીં પણ એમને તો ભવના ભ્રમણનો થાક લાગ્યો હતો, ઉપશમ ભાવ એમને સહજ હતો અને એટલી સ્વરૂપની રૂચિ પણ હતી, એટલે જે સમયસારમાંથી જે એમને પ્રાપ્ત થયું અને પોતાની દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહેતી હતી અને પોતાને જે અનુભૂતિ થઈ હતી એટલે જે સમયસાર નાટકની અંદર જે લખવામાં આવ્યું છે એ એ જુદું છે એમ અહીંયા કૃપાળુદેવ સુભાગભાઈને લખે છે.
ફરીથી વાંચીએ એટલે ખ્યાલમાં આવશે કે જે મુકરસ સંબંધી જ્ઞાન વિશે સમયસાર ગ્રંથના કવિતા આદિમાં તમે અર્થ ધારો છો તે તેમ જ છે, પણ એમ સર્વત્ર નથી એમ કે છે વાચા. એમ સર્વત્ર છે એમ કહેવા યોગ્ય નથી, એ બધી જગ્યાએ એ વાત નથી. બનારસીદાસમાં છે, એટલે બનારસીદાસે નાટક સમયસારની અંદર એ વાત લીધી છે, પરંતુ એમ સર્વત્ર છે એમ નથી, એમ કહેવા યોગ્ય નથી. એનો અર્થ એ કે મૂળ સમયસાર ગ્રંથની અંદર એ વાત એ રીતે નથી. બનારસીદાસે સમયસાર ગ્રંથ હિન્દી ભાષામાં કરતા કેટલાક કવિત સવૈયા વગેરેમાં તેના જેવી જ વાત કહી છે, અમુક રસ જેવી જ વાત કહી છે, અને તે કોઈ રીતે બીજ જ્ઞાનને લગતી જણાય છે એમાં એવી વાત લાગે છે. તથાપિ ક્યાંક ક્યાંક તેવા શબ્દો ઉપમાપણે પણ આવે છે. બીજ જ્ઞાન સંબંધીની જે વાત, એવી જાતની વાત બનારસીદાસજીના નાટક સમયસારની અંદર એમના એ કવિતની અંદર, એ કાવ્યની અંદર એ જણાય છે. અને ક્યાંક એ શબ્દો એવી રીતે જે લખાયા છે એ ઉપમાપણે પણ આવે છે. સમયસાર બનારસીદાસે કર્યો છે તેમાં તે શબ્દો જ્યાં જ્યાં આવ્યા છે ત્યાં ત્યાં સર્વ સ્થળે ઉપમાપણે છે એમ જણાતું નથી. બધી જગ્યાએ ઉપમાપણે છે એમ નથી, પણ કેટલેક સ્થળે વસ્તુપણે કહ્યું છે એમ લાગે છે કે ના આમ જ વસ્તુનું સ્વરૂપ છે એવી રીતે પણ એમણે કહ્યું છે. આમ બીજ જ્ઞાનની વાત, મુખરસની વાત, એટલે કે અનુભૂતિની વાત, એવી અનુભૂતિની વાત જે છે એ કેટલીક જગ્યાએ ઉપમા પણ લાગે છે, એની ઉપમા આપી હોય એ રીતે, અને કેટલીક ક્ષણે વસ્તુ પણ લાગે છે, એટલે કે વસ્તુના એ સ્વભાવ પણ એમ લાગે છે. અને પછી આગળ લખે છે કૃપાળુદેવ કે જોકે એ વાત કંઈક આગળ ગયે મળતી આવી શકે એમ છે. એટલે તમે જે બીજ જ્ઞાનમાં કારણ ગણો છો તેથી કંઈક આગળ વધતી વાત અથવા તે વાત વિશેષ જ્ઞાને તેમાં અંગીકાર કરી જણાય છે. એમણે જે વાત લખી હશે, સુભાગભાઈએ જે વાત લખી હશે એ વાતને સરખામણી કરી અને કૃપાળુદેવ ઉત્તર લખે છે કે જોકે એ વાત કંઈક આગળ ગયે મળતી આવી શકે એમ છે. બીજ જ્ઞાનને મળતી આવે એવી વાત લાગે છે એમ. એટલે તમે જે બીજ જ્ઞાનમાં કારણ ગણો છો તેથી કંઈક આગળ વધતી વાત, બીજ જ્ઞાનમાં જે કારણ છે એના કરતા આગળ વધતી વાત અથવા તે વાત વિશેષ જ્ઞાને તેમાં અંગીકાર કરી જણાય છે, એટલે કે આ નાટક સમયસારમાં એવી વાત આવે છે, બીજ જ્ઞાન જેવી વાત એમાં આવે છે. બીજ જ્ઞાનમાં તમે જે કારણ ગણો છો એવી વાત અથવા તેથી આગળ વધતી વાત અથવા તે વાત વિશેષ જ્ઞાને, એટલે વધારે જયારે તમને ઉઘાડ થશે ત્યારે તેમાં અંગીકાર કરી જણાય છે, એટલે બનારસીદાસજીએ લીધી હોય એમ જણાય છે. બહુ શાંતિથી સમજવા જેવું છે. નાટક સમયસારની વાત ઉપર કૃપાળુદેવ નો જે અભિપ્રાય જે છે એ અહીંયા એમણે જે વ્યક્ત કર્યો છે એ વાત છે. અહીંયા હવે થોડીક વધારે સ્પષ્ટતા કરે છે કૃપાળુદેવ. કહે છે કે બનારસી દાસને કઈ તેવો યોગ બન્યો હોય એમ સમયસાર ગ્રંથની તેમની રચના પરથી જણાય છે. જો મહાપુરુષો તો કાંઈ પણ રચના કરતા હોય ને, અને એમાં આવા દ્રવ્યાનુયોગના ગ્રંથની રચના કરતા હોય ને, ત્યારે વારંવાર એ તો સાતમા છઠ્ઠા ગુણતાને ઝીલતા એવા આચાર્ય ભગવાન તો પોતાના સ્વરૂપમાં વારંવાર જતા જ હોય. એમને તો આત્માનો અનુભવ હોય, અને પછી સાતમેથી ધ્યાનમાંથી બહાર આવ્યા છે અને વિકલ્પ આવ્યો છે અને ગાથાઓ લખાઈ જાય છે. એટલે એ આખી વાત જુદી છે. અને એમ થવામાં એમને કાંઈ કોઈ કષ્ટ પડતું હોય એમ પણ નથી. એમ થવામાં એમને કાંઈ એવું નથી થતું કે પોતે કંઈક પોતાના સ્વરૂપમાંથી આવ્યા છે અને આ જે કરે છે કંઈક જવાબદારી જેવું લાગે છે, અથવા તો કરવું પડે છે કે કંઈક ગોઠવણી કરવી પડે, કે એવું કંઈ હોતું જ નથી. સહજ રીતે જ ગાથાઓ નીકળે છે, એ સહજ રીતે ગાથાઓ નીકળતી હોય છે.
અને એવું પણ કાંઈ વિશેષ બનતું નથી હોતું, કેમ કે એ સાતમા છઠ્ઠે ગુણતા ને ઝૂલતા મુનિરાજ છે, તો વારંવાર સ્વરૂપમાં જતા જ હોય છે, એટલે કઈ આને લીધે થઈને કઈ બીજું થાય છે એવું નહીં. પણ છતાંય અમૃતચંદ્રાચાર્ય ભગવાને પણ લખ્યું છે કે અમારી પરિણતિ વિશેષ વિશુદ્ધ થશે એવા શબ્દો લખ્યા છે કે આની ટીકા લખતા. પણ ખરેખર જોવા જઈએ તો એ તો એ દશામાં જ હતા, પણ છતાં એ લખ્યું છે કેમ કે એ જ ભાવ રહેવાનો ને, સતત આવા ગ્રંથની ટીકા લખે ત્યારે એ જ ભાવમાં રહેવાના, અને એટલે એ વાત એમને પણ લખી છે, એમને અમૃતચંદ્રાચાર્ય ભગવાને પણ લખી છે કે આ ટીકા લખતા અમને પણ વિશેષ શુદ્ધિ થશે એવી વાત એમણે લખી છે. તો બનારસીદાસજીએ જયારે આ સમયસાર વાંચી અને નાટક સમયસારની રચના કરી, તો એ પહેલા એમને પણ એનું ગોલન ઘણું ચાલ્યું જ હશે, અને એમ ગોલન ચાલતા એમને કાંઈક કાંઈક પ્રાપ્તિ થઈ હોય, એવો યોગ બન્યો હોય એવું લાગે છે. અને એટલે એ વાત એમને આ સમયસાર નાટકની અંદર પણ વણી લીધી છે, એટલે એમના એ કાવ્યની અંદર એવી વાત આવી ગઈ છે એમ કહેવું છે. શું કહે છે કે બનારસીદાસને કઈ તેવો યોગ બન્યો હોય એમ સમયસાર ગ્રંથની તેમની રચના પરથી, સમયસાર ગ્રંથ એટલે નાટક સમયસાર ની તેમની રચના પરથી જણાય છે. મૂળ સમયસારમાં એટલી બધી સ્પષ્ટ વાર્તા બીજ જ્ઞાન વિશે કઈ નથી જણાતી. સમયસાર, મૂળ સમયસાર, કુમકુંદાચાર્ય ભગવાનનું સમયસાર એ તો અદભુત ગ્રંથ છે, દ્રવ્યાનુયોગનો સર્વશ્રેષ્ઠ ગ્રંથ છે, સર્વશ્રેષ્ઠ ગ્રંથ છે. એની અંદર માર્ગ બતાવવામાં આવ્યો છે, અને એ તો આચાર્ય ભગવાનનો એવો એવો આગમ છે, શાસ્ત્ર છે. એટલે એમાં એમને તો અનુભવ છે, પણ છતાંય એ વાત અનુભવની જ વાત એમાં લખી હોય એવી રીતે નથી લખી, પણ આખો માર્ગ બતાવ્યો છે એમાં, તો આખો માર્ગ બતાવ્યો છે. એટલે એમાં જે નિરૂપણ જે કરવામાં આવ્યું હોય એ તો આગમની રીતે કરવામાં આવ્યું હોય, આગમની રીતે કરવામાં આવ્યું હોય, નય દ્વારા વસ્તુ સ્વરૂપને જણાવવામાં આવ્યું હોય. અને એ કેટલાય વર્ષો વીતી જાય છતાં પણ એ ન્યાય પ્રમાણે જ હોય, ક્યારેય એમાંથી કોઈ વાત બીજી રીતે એના અર્થ થઈ શકે એવી રીતે હોય જ નહીં, એ પૂર્ણ ન્યાય સહિત જ વાત આવી હોય. એટલે એ આખી વાત જુદી છે, એ આગમ છે, એ આગમ છે. એટલે ત્યાં આગમની વાત જે છે એને જે સમજે છે એને ખ્યાલ આવે છે કે ઓહ આમાં શું ભર્યું પડ્યું છે. ગુરુદેવ જેવા એ કહી શકે કે ઓહ સમયસાર તો એ અશરીરી થવાનું શાસ્ત્ર છે, એટલે એમાં વાત એ રીતે આવે. જેમ કે આપણે ભણતા હોઈએ ત્યારે ટેક્સ્ટબુકમાં જે વાત હોય અને ગાઈડમાં વાત હોય એમાં ફેર આવે. ટેક્સ્ટબુક ટેક્સ્ટબુક છે, ટેક્સ્ટબુકને કારણે તમને ઘણો વિસ્તાર થઈ શકે છે, તમે તમારી બુદ્ધિ પ્રમાણે ટેક્સ્ટબુક વાંચ્યા પછીથી ઘણું બધું બીજું આગળ વિચારી શકો, ઘણું બધું પ્રાપ્ત કરી શકો, તમારા દ્વાર ખુલ્લા છે, જ્ઞાન માટેના દ્વાર ખુલ્લા રહે છે. પણ પેલી ગાઈડ વાંચતા હોય ને, પરીક્ષા આવી હોય એટલે પછી છેલ્લા દિવસોમાં ગાઈડ વાંચી લેતા, સ્કૂલમાં ભણતા હતા ત્યારે પછી ગાઈડમાંથી એ વાત ન મળે, બધી વાત, બધા ન્યાય, બધી વસ્તુ, બધું કંઈ ગાઈડમાં ના આપ્યું હોય, એના તો પ્રશ્ન ને જવાબ એટલું આપ્યું હોય એ પ્રમાણે હોય. પણ મૂળ ટેક્સ્ટબુક ટેક્સ્ટબુકમાં એવું હોય કે એ બરાબર જેને વાંચ્યું હોય વિચાર્યું હોય તો એને માટે તો આગળ દ્વાર ખુલ્લા રહે છે, આગળ વધવા માટેનો માર્ગ ખુલ્લો રહે છે, સીમિત નથી થઈ જતું. એટલે જ્યારે સમયસાર દ્રવ્યાનુયોગનો ગ્રંથ એવું આગમ એની રચના જ્યારે થઈ હોય ત્યારે બધા જ દ્વાર ખુલ્લા હોય, કેટલી બધી અપેક્ષાઓ સાથે બધું સમજાવવામાં આવ્યું હોય છતાંય ક્યાંય ન્યાયમાં ભંગ પડે એવી વાત આવે જ નહીં. અને આગળ જતા કોઈ પણ બીજા શાસ્ત્ર સાથે એને કોઈ પણ રીતે વિરોધ થાય એવી વાત પણ ન હોય, એટલે એવી રીતે આખી વાત લખાયેલી હોય, કોઈ એક વ્યક્તિની અપેક્ષાથી એમાં કઈ વાત આવી ન હોય, પોતાના અનુભવની અપેક્ષાથી વાત એ ન હોય. કે અધ્યાત્મના કેટલાક બીજા એવા નાના નાના ગ્રંથો હોય, કેટલાક લોકો પોતાના અનુભવની વાત લખતા હોય, એ વસ્તુ જુદી છે. અને આ તો મહાન ગ્રંથ છે, આ તો દ્રવ્યાનુયોગનો સર્વશ્રેષ્ઠ ગ્રંથ છે, એટલે એમાં જે વાત આવે એ રીતે આવે. એટલે કૃપાળુદેવ એમ લખે છે કે જે બનારસીદાસજીએ જે સમયસાર લખ્યું, એટલે કે સમયસાર નાટક સમયસાર લખ્યું છે, તો એમાં પોતાને જે અનુભવ જે થયો છે એની વાતને એમને ગૂંથી લીધી છે. એમને એવા કાવ્યની રચના કરી છે હિન્દીની અંદર, હિન્દી ભાષાની અંદર. પણ મૂળ સમયસાર ગ્રંથ તો અદભુત ગ્રંથ છે, અને
એમાં એ વાત એ રીતે ના આવે, બીજ જ્ઞાનની વાત એ રીતે સ્પષ્ટપણે આવે એમ ન હોય. એમાં તો બધો માર્ગ બતાવી દીધો, અનેક રીતે પોતાના સ્વરૂપની પ્રાપ્તિ થઈ શકે છે એની વાત આવે, કેટલીય ગાથાઓ દ્વારા આપણે એ વાતને સમજી શકીએ. અને ગમે તેવો બુદ્ધિમાન, ગમે તેવો હોશિયાર હોય, વિદ્વાન હોય, એને પણ એમાંથી પ્રાપ્ત થાય, અને ગમે તેવા જ્ઞાની મહાપુરુષ હોય એને પણ એમાંથી પ્રાપ્ત થાય. સાતમે છઠ્ઠે ગુણતાને ઝૂલતા મુનિરાજ જે હોય એ પણ છઠ્ઠે ગુણતાને સમયસારનો જયારે એ અભ્યાસ કરે છે તો એમને પણ એમાંથી પ્રાપ્ત થાય, એવો અદભુત ગ્રંથ હોય. એટલે એ વાત જ આખી જુદી છે. એટલે અહીંયા કૃપાળુદેવનો કહેવાનો આશય એ છે કે મૂળ સમયસારમાં એટલી બધી સ્પષ્ટ વાર્તા બીજ જ્ઞાન વિશે કઈ નથી જણાતી. અને બનારસી દાસે તો ઘણે ઠેકાણે વસ્તુપણે અને ઉપમાપણે તે વાત કહી છે. તે ઉપરથી એમ જણાય છે કે બનારસી દાસે સાથે પોતાના આત્માને વિશે જે કંઈ અનુભવ થયો છે તેનો પણ કોઈ તે પ્રકારે પ્રકાશ કર્યો છે. પોતાને જે અનુભવ થયો છે એનો પ્રકાશ એમાં કોઈ પ્રકારે એમણે કર્યો છે. કેમકે એ આગમ નથી, નાટક સમયસાર જે છે તે આગમ નથી. એ બનારસી દાસજીની સમયસાર નો અભ્યાસ કરી અને પોતાને જે પ્રાપ્તિ થઈ છે એ પછી લખાયેલી, એ હિન્દી ભાષામાં ધુંધારી હિન્દી ભાષામાં લખાયેલી એક કૃતિ છે. એટલે બનારસી દાસે સાથે પોતાના આત્માને વિશે જે કંઈ અનુભવ થયો છે તેનો પણ કોઈ તે પ્રકારે પ્રકાશ કર્યો છે કે કોઈ વિચક્ષણ જીવના અનુભવને તે આધારભૂત થાય, વિશેષ સ્થિર કરનાર થાય. એટલે જે એવો અનુભવ કરવા તરફ વળ્યો છે એને એમાંથી એ વાત મળે, એટલે એનો આધાર મળે કે આ બરાબર છે. ત્યારે જીવ અનુભૂતિના માર્ગે આગળ વધતો હોય ને, પુરુષાર્થ કરતો હોય ત્યારે ક્યાંક ક્યાંક કોઈક એવા એને સમાધાનો પણ મેળવવાના હોય કે આ બરાબર જ હશે ને, તો એવા સમાધાનો બીજા અનુભવી જે હોય એની પાસેથી અથવા તો અનુભવીએ જે કાંઈ લખ્યું હોય ને એની પાસેથી પ્રાપ્ત થાય, અથવા તો એને આધાર મળી રહે, અથવા તો આધાર મળી જાય. દાખલા તરીકે આપણે એમ જ્યારે કહીએ છીએ કે ઓમકારનો આશ્રય લઈએ છીએ અને ઓમકાર સ્વરૂપ, આત્માનું ઓમકાર સ્વરૂપ છે, ઓમ દ્વારા જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, આ બધી વાતનો જ્યારે વિકલ્પ પહેલા ચાલ્યો ત્યારે પછી એમ થતું હતું કે આનો આધાર શું. એક આધાર તો મળતો હતો કે ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ જાવંતી યોગીનમ, એટલે યોગીઓ એને જાવે છે. પણ પછી બીજો આધાર તો એ મળ્યો કે ગુરુદેવે એમના પ્રવચનમાં જ્યારે એમ કહ્યું કે જ્ઞાન સ્વરૂપ કહો કે ઓમકાર સ્વરૂપ કહો એક જ છે, આત્માનું સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ કહો કે ઓમકાર સ્વરૂપ કહો એક જ વાત છે. આ વાત જ્યારે મળી, એ આધાર મળ્યો કે આત્માને જ્ઞાન સ્વરૂપ કહો કે ઓમકાર સ્વરૂપ કહો બંને વાત એક જ છે, એટલે આત્મા ઓમકાર સ્વરૂપ છે અને ઓમ કહેતા જયારે પોતાના સ્વરૂપ તરફ વળી જવાય છે તો આ વાત બરાબર છે, એમ એવો આધાર પ્રાપ્ત થયો. એટલે સાધનામાં બળ મળ્યું. ઓમકારને માત્ર વિકલ્પ તરીકે નહીં જોતા એને ધ્યાનમાં પહેલા સ્ટેપમાં એને મુખ્ય કરી લીધું. એટલે જે જે એવી રીતે પ્રયત્ન કરતા હોય, પુરુષાર્થ કરતા હોય સ્વરૂપની પ્રાપ્તિનો, તો બીજ જ્ઞાન વગેરેની વાત આવે તો એમાં કોઈક કંઈક આવી વાત કરી હોય એને એને ઉપયોગી થાય એમ કૃપાળુદેવનું કહેવું છે. શું કહે છે કે બનારસી દાસે સાથે પોતાના આત્માને વિશે જે કંઈ અનુભવ થયો છે તેનો પણ કોઈ તે પ્રકારે પ્રકાશ કર્યો છે કે કોઈ વિચક્ષણ જીવના અનુભવને તે આધારભૂત થાય, વિશેષ સ્થિર કરનાર થાય. એટલે જે અનુભૂતિમાં આગળ વધી રહ્યા હોય એને એમાંથી આધાર પ્રાપ્ત થઈ જાય, ઉપયોગી થાય. કેટલી સરસ રીતે વાત તો સુભાગભાઈ પ્રત્યે લખી છે. કેમ કે સુભાગભાઈનો પ્રશ્ન જે હતો બીજ જ્ઞાન સંબંધીનો પ્રશ્ન હતો, અને બીજ જ્ઞાન સંબંધીના પ્રશ્ન માટે બનારસી દાસજીએ જે વાત લખી છે એ સંબંધી એમણે કંઈક લખ્યું છે, એટલે કૃપાળુદેવે સ્પષ્ટતા કરી છે. એટલે સમયસારમાં આ વાત નથી એમ નાસ્તિપણે નથી કહ્યું, પણ આ બનારસી દાસજીનો નાટક સમયસારમાં જે કેટલીક વાત જે છે એ મૂળ સમયસાર કરતા જે અનુભવની વાત જે છે એ એમણે એમના કાવ્યમાં લીધી છે એમ કહ્યું છે. કેમ કે સમયસાર તો મહાન ગ્રંથ છે એટલે એમાં એ રીતે વાત ન આવે એ આપણે સમજી શકીએ છીએ.
બીજ જ્ઞાનને લગતી વાત ચાલી રહી છે. આગળ કૃપાળુદેવ લખે છે, એમ પણ લાગે છે કે બનારસી દાસે લક્ષણ આદિ ભેદથી જીવનો વિશેષ નિર્ધાર કર્યો હતો અને તે લક્ષણ આદિનું સતત મનન થયા કર્યાથી આત્મ સ્વરૂપ કંઈક તીક્ષ્ણપણે તેમને અનુભવમાં આવ્યું છે. બનારસી દાસજીની વાત લખી છે કે એમણે લક્ષણ આદિ ભેદથી જીવનો વિશેષ નિર્ધાર કર્યો છે. લક્ષણ આદિ ભેદથી જ જીવનો નિર્ધાર થાય એ વાત તો આપણે અહીંયા મોક્ષ અધિકારની અંદર પણ કરી રહ્યા છીએ. કેવી રીતે જુદો પાડવો? બંધથી જીવને જુદો પાડવો તો એના લક્ષણ દ્વારા જુદો પડે, એની કેટલી ગાથાઓ આવી. અને પછી જુદો પાડીને શું કરવું? તો કે સ્વરૂપ તરફ વળવું. આખો નિર્દેશ બધો એમાં કરવામાં આવ્યો છે. પણ એ શાસ્ત્રમાં જે નિર્દેશ કરવામાં આવ્યો છે એ વાતનો આપણે પછી વિચાર ન કરીએ અને ભૂલી જઈએ, આગળ વધી જઈએ, આગળ 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 ચાલ્યા જઈએ. એના સ્થાને જો એના ઉપર વધારે વિચાર કરવામાં આવે, જેમ બનારસી દાસજીએ કર્યો તેવી રીતે, અને નિર્ધાર થાય જીવનો લક્ષણ દ્વારા, જીવના લક્ષણ દ્વારા પોતાના સ્વરૂપનો નિર્ધાર થાય, એવું કંઈક બનારસી દાસજીને થયું છે એમ કૃપાળુદેવ લખે છે. શું લખે છે? કે એમ પણ લાગે છે કે બનારસી દાસે લક્ષણ આદિ ભેદથી જીવનો વિશેષ નિર્ધાર કર્યો હતો અને તે લક્ષણ આદિનું સતત મનન થયા કર્યું હશે એમને. જો આપણે તો જીવના લક્ષણનો વિચાર કરીને 1 2 3 4 5 કરી અને પછી મૂકી દઈએ, એમ નથી હોતું. એમ સ્વરૂપની પ્રાપ્તિ ન થાય ભાઈ. આ કઈ લખવાનો, નિબંધ લખવાનો, ચર્ચાનો કેવો વિષય નથી કે પરીક્ષા આપવાનો વિષય નથી ભાઈ. જીવના લક્ષણની વાત કરી એટલે મને તો જીવના લક્ષણ શું છે આવડે છે. ચેતના લક્ષણ જીવનું છે અને ચેતના બે પ્રકારે છે, જ્ઞાન ચેતના અને દર્શન ચેતના. અને એ બંને ચેતના કેવી છે તો ઉપયોગાત્મક છે. બધું આવડી ગયું, વાત પૂરી થઈ જાય, પૂર્ણ વિરામ આવી જાય. જેને આવડ્યું છે અને જેને પૂર્ણ વિરામ આવે છે આત્માની વાતમાં, એ જીવ ક્યારેય કાંઈ પ્રાપ્ત કરતો જ નથી. એ માત્ર પોતાનો માન કસાય પોષે છે અથવા તો પોતે પોતે ભૂલમાં પડ્યો છે, મને આવડે છે એવી ભૂલમાં પોતે પડી ગયો છે, એમ હોતું જ નથી. લક્ષણો જાણ્યા ક્યારે કહેવાય? પોતે ચૈતન્ય મહાપ્રભુ ભગવાન આત્મા છે, જ્ઞાન દર્શનની ચેતના પોતાની છે. એના સંબંધીનો પહેલા તો સ્વવિકલ્પ દશામાં ખૂબ વિચાર થાય, વિકલ્પમાં જ બધો ઘણો બધો વિચાર થાય, કેટલો બધો વિચાર થાય, કેટલા તર્ક વિતર્ક બધું થાય. પણ ચેતનાને એ છોડતો નથી, એની પાછળ પડી ગયો છે કે આ ચેતના મારી ચેતના કેવી છે, એના ઉપર સતત મનન મંથન ચાલ્યા જ કરે. અને એવું જેને થયા કરે છે એ જ પછી આગળ વધે છે પુરુષાર્થમાં આગળ વધી અને પોતે ભગવાન આત્મા ચૈતન્ય માત્ર છે એવા નિર્ણય સહિત સ્વાનુભૂતિ કરે છે, એવા નિર્ણય સહિત સ્વાનુભૂતિ કરે છે. કૃપાળુદેવ એ વાત લખી છે અને બહુ સરસ રીતે અહીંયા લખ્યું છે. શું લખે છે? કે એમ પણ લાગે છે કે બનારસી દાસે લક્ષણ આદિ ભેદથી જીવનો વિશેષ નિર્ધાર કર્યો છે. જીવના લક્ષણ જીવનો નિર્ધાર કર્યો છે, ભેદ પાડ્યો છે. બીજાથી જીવના લક્ષણોથી જીવ જુદો પડે છે, ચેતના લક્ષણથી જીવ આ પૂદગળ અને બીજા ચાર દ્રવ્યોથી પણ જુદું પડે છે. એટલી અમથી વાત નહીં, પણ એ ચેતનાનો ખૂબ વિચાર કર્યો હોય એવું લાગે છે. અને તે લક્ષણ આદિનું સતત મનન થયા કર્યાથી આત્મ સ્વરૂપ કંઈક તીક્ષ્ણપણે તેમને અનુભવમાં આવ્યું છે અને અવ્યક્તપણે આત્મદ્રવ્યનો પણ તેમને લક્ષ થયો છે અને તે અવ્યક્ત લક્ષથી તે બીજ જ્ઞાન તેમણે ગાયું છે. એમણે એ મનન તો થયું અને મનન કર્યાથી એના ફળ સ્વરૂપે મનન થયું એટલે કઈ વાત બની ગઈ છે એમ નહીં, હજી આગળ વધવાનું છે. એ તો વિકલ્પમાં છે.
મનન થયા કર્યાથી આત્મ સ્વરૂપ કંઈક તીક્ષ્ણપણે તેમને અનુભવમાં આવ્યું છે. હજી તો એમ લખ્યું છે કે કંઈક તીક્ષ્ણપણે તેમને અનુભવમાં આવ્યું છે. આ જ છે ચેતના, છે તે જ જાણનારો જણાય છે. આ જાણું છું જ્ઞાન થાય છે એ જ હું છું એમ તીક્ષ્ણપણે અનુભવમાં આવ્યું છે. આ હું જાણનારો જ્ઞાન સ્વરૂપ જ હું છું. અને અવ્યક્તપણે આત્મદ્રવ્યનો પણ તેમને લક્ષ્ય થયો છે. આ રીતે ચિંતવનમાંથી આગળ વધીને આ ચેતના તે હું એમ એમ એમને આત્મદ્રવ્યનો અનુભવ એટલે અવ્યક્તપણે અવ્યક્તપણે એના તરફ ઝૂક્યા છે, એના તરફ જ વળી ગયા છે અને એનું એમ લક્ષ્ય થયું છે. અને એથી એમને એવો અનુભવ પણ થયો હશે. એટલા માટે એમણે એ વાતને અવ્યક્ત લક્ષ્યથી તે બીજ જ્ઞાન તેમણે નાટક સમયસારમાં ગાયું છે એમ કહેવાનો અર્થ છે. આત્મ સ્વરૂપ કંઈક તીક્ષ્ણપણે તેમને અનુભવમાં આવ્યું છે અને અવ્યક્તપણે આત્મદ્રવ્યનો પણ તેમને લક્ષ્ય થયો છે. અને તે અવ્યક્ત લક્ષ્યથી તે બીજ જ્ઞાન તેમણે ગાયું છે. પછી આગળ લખે છે કે અવ્યક્ત લક્ષ્યનો અર્થ અત્રે એવો છે કે અવ્યક્તપણે લક્ષ્ય થયું એટલે શું, કૃપાળુદેવ સમજાવે છે કે અવ્યક્ત લક્ષ્યનો અર્થ અત્રે એવો છે કે ચિત્તવૃત્તિ આત્મવિચારમાં વિશેષપણે લાગી રહેવાથી પરિણામની નિર્મળ ધારા બનારસી દાસને જે અંશે પ્રગટિ છે તે નિર્મળ ધારાને લીધે પોતાને દ્રવ્ય આ જ છે એમ જો કે સ્પષ્ટ જાણવામાં નથી તો પણ અસ્પષ્ટપણે એટલે સ્વાભાવિકપણે પણ તેમના આત્મામાં તે છાયા ભાષ્યમાન થઈ છે. દ્રવ્ય આ જ છે એ સ્પષ્ટપણે નહીં પણ અસ્પષ્ટપણે પણ એ સ્વાભાવિકપણે તેમના આત્મામાં એ ભાષ્યું છે એટલે તે છાયા ભાષ્યમાન થઈ છે. અને જેને લીધે એ વાત તેમના મુખથી નીકળી શકી છે અને સહજ આગળ વધતા તે વાત તમને સાવ સ્પષ્ટ થઈ જાય એવી દશા તે ગ્રંથ કરતા તેમની પ્રાય રહી છે. તે ગ્રંથની રચના કરતા એમની એવી દશા પ્રાય રહી છે એટલે એમની દશા એવી રહી હશે. આ વાતનો વધુ વિસ્તાર આપણે આવતી વખતે કરીશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખનામ બોલીએ. Thank you.